કેમ છો બધા? મજામાં? આજે આપણે અંગ્રેજી વિષયમાં ચાપાટ 4 થી 6 ના એક બે શબ્દમાં જવાબ લખો, તે થીમ બોર્ડમાં લખો, તે રીતે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષર અને વ્યવસ્થિત લખવાના છે. લખો, એક નંબર લખો. પહેલા તમારે તમારા નોટબુકમાં લેસન 4 to 6 નીચે સૂચના લખવાની છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે શબ્દમાં લખો, બરાબર? આ રીતે તમારે સૂચના લખવાની છે. અને પછી એક નંબર આ નંબર કરીને કિટાન શબ્દનો અંગ્રેજી ઉચ્ચાર તો લખેલું છે, બરાબર? કિટાન શબ્દનો અંગ્રેજી ઉચ્ચાર છે. હવે અંગ્રેજી સ્પેલિંગ લખો. આ રીતે પ્રશ્ન હશે, આ સૂચના હશે તમારે, અને આ રીતે પ્રશ્ન હશે. એની બાજુમાં આમ લીટી દોરેલી હશે. શું હશે? લીટી દોરેલી હશે. હવે કિટાન શબ્દનો અંગ્રેજી સ્પેલિંગ લખો. તો તમે જો પાઠ 4 થી 6 ની તૈયારી કરી છે, તો તમને જરૂર આ શબ્દનો સમજ પડશે કે કિટાન શબ્દનો અંગ્રેજી સ્પેલિંગ શું થાય, બરાબર? જરૂર આવડશે. એટલે કિટાન શબ્દનો અંગ્રેજી સ્પેલિંગ શું થાય? તો કે KIKIEN KIEN EN બરાબર. કિટાન એટલે તો બિલાડીનું બચ્ચું થાય. કિટાન એટલે શું થાય? તો કે બિલાડીનું બચ્ચું. હવે બીજું શબ્દનો ગુજરાતી અર્થ લખો. હવે આપેલ છે PUPPY, આપેલ શબ્દનો ગુજરાતી અર્થ લખો. તો PUPPY એટલે શું થાય? તો કે પપ્પી. અને પપ્પીનો ગુજરાતી અર્થ તો કે ગલુડિયું, એટલે કે કૂતરાનું બચ્ચું, એટલે શું થાય? ગલુડિયું. એવું નથી કે આજે હું ફોર્મમાં લખું છું જે તમને કીધું છે નોટબુકમાં લખવાનું, તેવું તે જ પૂછાય, આ જ પૂછાશે, તેવું નથી. આના સિવાય પપ્પીના બદલે પિગલેટ પણ પૂછાય, ડકિંગ પણ પૂછાય, બરાબર? કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે ત્રીજું, બચ્ચાનું અંગ્રેજી સ્પેલિંગ લખો. બતકના બચ્ચાનો અંગ્રેજી સ્પેલિંગ લખો. તો બતકને શું કહેવાય? તો કે ડક, બરાબર? ડક. અને બતકને ડક કહેવાય. તો બતકના બચ્ચાને શું કહેવાય? તો કે ડકલિંગ. એટલે આપણે અહીંયા શું લખીશું? આપણે પ્રશ્ન શું આપ્યો છે? બતકના બચ્ચાનો અંગ્રેજી સ્પેલિંગ લખો, એટલે ડકલિંગ. DUCKLING ડકલિંગ, બરાબર? DUCKLING ડકલિંગ એટલે બતકનું બચ્ચું. હવે ચોથું, HERE શબ્દનો અંગ્રેજી ઉચ્ચાર
એનો અંગ્રેજી ઉચ્ચાર પહેલા પ્રશ્ન તમે લોકો સમજજો વાંચજો સમજજો અને પછી જવાબ લખજો બરાબર એચઈઆરઈ શબ્દનો અંગ્રેજી ઉચ્ચાર લખો કે એચઈઆરઈ શબ્દનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય તો કે હિયર અને અહીંયા એમ લખજો કે એચઈઆરઈ શબ્દનો ગુજરાતી અર્થ લખો તો તમે તમે ફરીથી કહું છું કે તમે જો તૈયારી કરી હશે તો તમને ખબર પડી જશે કે એચઈઆરઈ શબ્દનો ગુજરાતી અર્થ એટલે એટલે શું થાય હિયર ના થાય શું થાય અહીં થાય બરાબર પાંચમું છે કે તે શબ્દનો ગુજરાતી અર્થ લખો તેટ શબ્દનો ગુજરાતી અર્થ લખો તો તેટ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય તો પેલો પેલું પેલી આ ત્રણેય થાય બરાબર તેટ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય તો કે પેલો પેલી પેલું ત્રણેય થાય એટલે અહીંયા હું ત્રણેય લખું છું પેલો પેલી પેલું બરાબર આ ત્રણમાંથી તમે ગમે તે એક લખ્યું હશે તો સાચું પડશે અને ત્રણે લખો તો પણ કોઈ કશો વાંધો નહીં પણ તમારે શું કરવાનું છે કે પેલો લખો પછી અલ્પવિરામ કરવાનું છે પેલી લખો તો એ અલ્પવિરામ કરવાનું છે અને પેલું લખો તો પણ અલ્પવિરામ કરવાનું છે કારણ કે તમે ત્રણ શબ્દ લખો છો તો ત્રણેય શબ્દ અલગ 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 પડે છે વચ્ચે અલ્પવિરામ પણ નિતર બધું ભેગું થઈ જશે પેલો પેલો એટલે એક વાક્ય જેવું આમ બની જશે પેલો પેલો પેલી પેલું એમ નહીં છૂટું છૂટું નહીં બોલે બધું આખું ભેગું ભેગું બોલાશે એટલે જ્યારે શબ્દ શબ્દ વચ્ચે જ્યારે ત્રણ શબ્દ લખો ત્યારે આવી રીતે અલ્પવિરામ લખવાનું છે અલ્પવિરામ કરવાનું છે લખવાનું નથી પણ કરવાનું છે બરાબર ફરીથી આપણે આનો મહાવરો કરી લઈએ પહેલા તમારે શું કરવાનું છે કે તમારી નોટબુકમાં નવા પેજ પર લેસન 4-6 બરાબર તે લખ્યું પછી નીચે આ સૂચના લખવાની છે કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ એક બે શબ્દમાં લખો પછી એક કરીને કીટન શબ્દનો અંગ્રેજી સ્પેલિંગ લખો તો કીટન શબ્દનો અંગ્રેજી સ્પેલિંગ શું થાય તો KITTEN કીટન એટલે બિલાડીનું બચ્ચું હવે બીજું PUPPY આપેલ શબ્દનો ગુજરાતી અર્થ લખો તો PUPPY એટલે શું થાય પપ્પી પપ્પી એટલે તો કે ગરુડી એટલે ગરુડિયાનું ગરુડી એટલે ગરુડી છે તે કોનું બચ્ચું છે તો કે કૂતરાનું બચ્ચું એટલે ગરુડી હવે બતકના બચ્ચાનો અંગ્રેજી સ્પેલિંગ લખો હવે બતકનો જો અંગ્રેજી સ્પેલિંગ આવડતો હશે કે કે બતક એટલે તો કે અંગ્રેજી ઉચ્ચાર ડક થાય પણ ડકનો સ્પેલિંગ તો કે DUCK બરાબર DUCK થાય હવે બતકના બચ્ચાનો કીધો છે બતકનો નથી કીધો એટલે શું થાય શું લખવાનું લખિંગમાં તો કે DUCKLING શું આવે એનો સ્પેલિંગ DUCKLING પછી HERE શબ્દનો અંગ્રેજી ઉચ્ચાર લખો તો HERE શબ્દનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય તો કે હિયર શું થાય હિયર હવે એ જ રીતના ધેટ શબ્દનો ગુજરાતી અર્થ લખો તો ધેટ શબ્દનો ગુજરાતી અર્થ પેલો પેલી અને પેલું આ ત્રણેય થાય પણ આ જે હું જે તમને આ શબ્દ આ એક શબ્દમાં જે જવાબ લખતા શીખવાઉં છું એ તમારે સ્પેલિંગ ઉચ્ચારના અર્થ તૈયાર કર્યા હશે તો જ તમને આવડશે એટલે અત્યારથી તમે લોકો તૈયારી કરજો બરાબર એટલે તમને આવડે હવે છઠ્ઠું
ચટુ છે લખો કાક શબ્દનો ગુજરાતી અર્થ લખો. હવે કાક એટલે શું થાય? તો કે કાક એટલે શું થાય ખબર છે તમને બધાને? તો કાક એટલે વાછરડું થાય. હવે આપણને ખબર છે કાક શબ્દનો ગુજરાતી અર્થ લખો તો શું લખવાનું? વાછરડું. વાછરડું. અને અંગ્રેજી સ્પેલિંગ કે લખો. મોર શબ્દ નો અંગ્રેજી સ્પેલિંગ લખો. તો મોર શબ્દ તો તમને ખબર છે કે મોર ને અંગ્રેજીમાં એટલે કે અંગ્રેજી ઉચ્ચારણ શું કહેવાય? તો કે પીકો. અને પીકોક નો સ્પેલિંગ તો કે PEACOCK. પીકોક એટલે મોર. એટલે અહીંયા આપણે મોર શબ્દ નો અંગ્રેજી સ્પેલિંગ કીધું છે તો શું આવશે? પીકો. તૈયાર કરવાના છે બરાબર. હવે અહીંયા જે બીએ
શબ્દનો
रेड के शब्द नो गुजराती आज लखो गुजराती आज लखो रेड के शब्द नो गुजराती आज लखो अबे रेड के शब्द नो गुजराती आज की दो छे रेड इतने सो था तो के रेड इतने उंदर था अना रेड नो स्पेलिंग सो था तो के आर ए टी रेड सो था आर ए टी रेड इतने उंदर माउस इतने कौन उंदर था बराबर यहाँ पर नहीं रेड आप पूछे के रेड इतने कौन उंदर था अबे चौ नंबर चौ लखो चौथो नंबर छे अम्ब्रेला शब्दनो अंग्रेजी स्पेलिंग अंग्रेजी स्पेलिंग लखो अम्ब्रेला शब्द नो अंग्रेजी स्पेलिंग लखो तो अम्ब्रेला शब्द नो अंग्रेजी स्पेलिंग शू थाय पेला एक तो के अम्ब्रेला एटले शू थाय तो के अम्ब्रेला एटले छत्री थाय अने अम्ब्रेला शब्द नो अंग्रेजी स्पेलिंग तो के अम्ब्रेला शब्द नो अंग्रेजी स्पेलिंग यू एन बी आर ई डबल एल ए थाय U M B R E double L A थाय तो थाय U M B R E double L A U M B R E double L A थाय अबे पंद्रह मो अबे पंद्रह मो प्रश्न लखिए एनी पहला एक वक्त आपरे आनो प्रश्नों ना महावरों कर लिए This is bird This is bird साचू छे आ मारो साचू छे जो तो साचू छे तो के ना यहां खोटू छे केम के ए अने ए ना आर्टिकल तो मैं मुक्यो छे नथी बराबर ज्यारे तमने what is this के अने तमे ज्यारे जवाब लखो ने What is this? Kaansman, tamne bird
व्यंजन नो व्यंजन थी कोई शब्द स्पेलिंग शुरू થતો હોય ને ત્યારે શું આવે એ આવે અને સ્વર સ્વરના સ્વર થી જે શબ્દ સ્વરના મૂળાક્ષર થી જે શબ્દ એટલે કે સ્પેલિંગ નો શરૂ થતો હોય ત્યારે એ ના અહીંયા બી છે વ્યંજન નો મૂળાક્ષર છે એટલે અહીંયા આપણે એ લગાડ્યો છે બરાબર પહેલા માં વાક્ય ખોટું હતું તમે આ ભૂલ કરો છો એટલે ભૂલ ના થાય એટલે ધ્યાન બરાબર પૂછી શકાય છે હવે બીજા જે પ્રશ્નોના